मकाई पुल पासे थी एनिलम संस्था द्वारा ओलिव रिडली जातिना महाकाय दरियाई काचबा ने रेस्क्यू करी बचावी लीधो हतो। एनिमल संस्था द्वारा जणावायुं हतुं के मकाई पुल पासे थी कॉल आवता सूरत वन विभागना सहयोग थी अमारी संस्थाना स्वयंसेवको त्यां दोड़ी गया हता अने ओलिव रिडली जातिनो महाकाय दरियाई काचबाने आबाद बचावी लीधो हतो अने तात्कालिक सारवार आपी हती अने आ काचबाने दहाणु खाते आवेल शेल्टर लई जवायो हतो। मारुं नाम यतीन परमार छे अने हुं एनिमल फ्रेंड सूरत संस्थानी अंदर हुं वोलंटियर छुं। तमे जे काचबो जे रेस्क्यू कर्यो ते क्यांथी कर्यो? આજે સવારે મારા પર જીતુભાઈ જે મારા મિત્ર છે એમણે મને ફોન કર્યો કે એક કાચબો છે, તો આજે સવારે અમે 11 વાગે વન વિભાગના માધ્યમથી કઈ પોલી નીચે અમે આ કાચબોનું રેસ્ક્યુ કર્યું। બરાબર, એ કઈ પ્રજાતિનો કાચબો છે? સાહેબ આ સી ટર્ટલ છે, આ દરિયાનો કાચબો છે। બરાબર, એટલે સી ટર્ટલ તરીકે ખાય છે। અંદાજે તે કેટલા ફૂટનો હશે? અંદાજે સાહેબ 2 થી 2.5 ફૂટ। વજન કેટલું હશે? એનો વજન 16 કિલો થી છે। બરાબર, એ કેટલા વર્ષનો હશે? આનો ઉંમર છે 60 વર્ષથી વધારે છે આની ઉંમર। બરાબર, આ ક્યાંથી આવ્યો અને ભારતમાં ક્યાં જોવા મળે છે? સાહેબ આ ખાસ કરીને આપણને ભારતની અંદર ઓરિસ્સામાં જોવા મળે છે। બરાબર, ઓરિસ્સામાં? હા, ઓરિસ્સામાં પણ દરિયા કિનારે પસે આવે છે। હવે એને તમે ક્યાં રિલીઝ કરો છો? અમે આને રિલીઝ કરવા માટે વન વિભાગને અત્યારે સુપરત કર્યો છે, હવે વન વિભાગના માધ્યમથી આની ટ્રીટમેન્ટ થઈ જાય એટલે પછી અમે એને રિલીઝ કરી દીધું। તુમા મહાકાય 16 કિલો વજનવાળું દરિયાઈ કાચબાની અંદર અંદાજિત 50 વર્ષ કરતાં પણ વધારે મનાય છે, તો આ કાચબા મોટાભાગે ઓરિસ્સાના દરિયાકાંઠે જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ સુરત।